नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 11 कॉमर्स में विषय अर्थशास्त्र में प्रकरण 6 बजार एनो आपणे अभ्यास करी रह्या छीए। आमा आपणे अत्यार सुधी में बजारनो अर्थ, त्यारबाद बजारना घटको एटले के बजारना लक्षणों अने बजारनु वर्गीकरण एनो आपणे अभ्यास करेलो छे। हवे आपणे आ बजारना वर्गीकरण ने हरीफाईना आधारे वेचणी करवानी छे। लास्ट लेक्चर में आपणे एनु वर्गीकरण जोयुं हतुं के बजारनुं जे वर्गीकरण छे ए मुख्यत्वे बे भागमां थाय छे, एक पूर्ण हरीफाईवाळुं बजार अने बीजुं अपूर्ण हरीफाईवाळुं बजार। अपूर्ण हरीफाईवाळा बजारमां त्रण भाग पड़े छे, इजारो, इजारायुक्त हरीफाई अने अल्पहस्तक इजारो। આજે આપણે જોવાનું છે પૂર્ણ હરીફાઈવાળું બજાર કોને કહેવાય છે, બરાબર? જુઓ, પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહે છે। એટલે કે જ્યાં પૂરેપૂરી વેપારીઓ વચ્ચે અને વેચનારાઓ વચ્ચે હરીફાઈ હોય એ ખૂબ જ આદર્શ બજાર કહેવાય છે, પરંતુ એ વાત હવે ખાલી એક સૈદ્ધાંતિક બની ગઈ છે। વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈવાળા લક્ષણો ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે કે એ એક હવે કલ્પના થઈ ગઈ છે, બરાબર? હવે એવા બજારો ખેતી ક્ષેત્ર સિવાય બહુ ઓછા જોવા મળે છે, કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એકસાથે ભાગ્યે જ સંતોષાય છે। પૂર્ણ હરીફાઈવાળા બજારની શરતો જે છે એ એક જ જગ્યાએ સંતોષાતી હોય એવા બજારો હવે જોવા મળતા નથી। એ કેવા હોય એ આપણે અગાઉ હવે પછી લક્ષણોમાં જોશો। અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ જ અગત્યનો ગણવામાં આવે છે, કારણ કે આ અભ્યાસને આધારે બજારના મોટાભાગની લાક્ષણિકતા કે શરતોથી પેઢીની વર્તણૂકને સમજી શકાય છે। જેવા બજારના લક્ષણો હોય એવા જો પેઢીઓ એ બજારમાં હોય તો એ બજારની વર્તણૂક છે, પેઢીની વર્તણૂક જે છે એ પણ તમે એના આધારે જાણી શકો છો। તે ઉપરાંત ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારાવાળા બજારોને સમજવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે। પૂર્ણ હરીફાઈવાળું બજાર સમજી લઈએ તો બાકીના બજારો સમજવામાં આપણને સરળતા રહે। હવે એની વ્યાખ્યા શું કહે છે એ જુઓ। શ્રીમતી જોહન રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુઓની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય, એટલે કે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર અને માંગમાં અમર્યાદિત ફેરફાર હોય એને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કહીએ છીએ। કે જ્યાં વસ્તુની કિંમતમાં બહુ ફેરફાર ન થાય પરંતુ માંગમાં અમર્યાદિત ફેરફાર થાય, બરાબર? બીજી વ્યાખ્યા એના જેવી જ છે। પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓની સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે। કિંમતમાં બહુ ઝાઝો ફેરફાર ન થાય પરંતુ સમાન ગુણી વસ્તુઓ એટલે કે એક જ સરખી વસ્તુઓ વેચનારા વ્યક્તિઓ છે એ તમને મળી રહી છે। હવે આપણે જોઈએ પૂર્ણ હરીફાઈના લક્ષણો। પૂર્ણ હરીફાઈના જે લક્ષણો છે એ લક્ષણોમાં આપણે એક પછી એક લક્ષણો છે એનો આપણે અભ્યાસ કરતા જઈએ, બરાબર? હવે પહેલો લક્ષણ જે છે એ છે સમાન ગુણી વસ્તુઓ। પૂર્ણ હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન ગુણી વસ્તુઓનું અસ્તિત્વ છે। સમાન ગુણી વસ્તુઓ એટલે વસ્તુઓનો રૂપ, રંગ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરે જેવી બાબતો એક જ સરખી હોય, વસ્તુઓ બધી જ રીતે એકસરખી હોવા છતાં તેને એકરૂપ, સમરૂપ કે સરખી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે, અને આ જ કારણરૂપ બજારની તમામ વસ્તુઓ એકબીજાથી સંપૂર્ણ શું હોય છે, અવેજી। એક જ સરખા રંગ, રૂપ, કદ, આકાર, વજન, ગુણવત્તા બધામાં એક જ સરખું હોય છતાંય એ વસ્તુઓ એકબીજાની કેવી હોય, અવેજી, એટલે કે એકના બદલામાં તમે બીજી વસ્તુ ખરીદી શકો એવા સંજોગો ત્યાં ઊભા થાય છે। આગળ આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી
વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુઓ જુદી જુદી કિંમત લઈ શકતા નથી, છે ને? તો જ એને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવાય, કે અલગ અલગ વસ્તુઓ અવેજી વસ્તુઓ વેચતા હોવા છતાં પણ એ લોકો કિંમતમાં ફેરફાર કરી શકતા નથી. એનો ફાયદો સીધો કોને મળે છે? ગ્રાહકને. જ્યારે ખરીદનારાઓ સમાન ગુણી વસ્તુઓ હોવાને લીધે તેમાં સામ્યતા જોતા જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. એક જ સરખી વસ્તુ છે, બરાબર સમાન ગુણી વસ્તુઓ છે, એટલે એની અલગ અલગ કિંમતો ચૂકવવા માટે પાછા ખરીદનારાય તૈયાર ન થાય, બરાબર? સરવાળે આ બજારની વસ્તુની કિંમત કેવી રહે છે? એક સરખી જોવા મળે છે, એટલે ત્યાં પૂર્ણ હરીફાઈ છે એવું આપણે કહી શકીએ. આગળ કહે છે, પેઢીઓની મુક્ત અવરજવર. હવે સમજજો ખાસ, પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ પેઢીઓની મુક્ત અવરજવર છે. અહીં પેઢીઓ મુક્ત અવરજવરનો પેઢીઓનો ઉદ્યોગ વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ, એટલે કે કોઈપણ પેઢી ગમે ત્યારે બજારમાં પ્રવેશી શકે છે અને કોઈપણ પેઢી ગમે ત્યારે બજારમાંથી નીકળી શકે છે. પ્રવેશ અને નિકાસ. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા અસામાન્ય નફાથી આકર્ષાઈને પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ અસામાન્ય ખોટના કારણે ઉદ્યોગ છોડી આમ પણ આ બજારમાં હરીફાઈમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. બીજી પેઢીઓને ખબર પડે કે આ ધંધામાં તો પુષ્કળ નફો છે, અસામાન્ય નફો છે, તો કોઈપણ પેઢી ગમે ત્યારે આ ઉદ્યોગમાં પ્રવેશ કરી શકે છે. અને જો કોઈ કંપનીને એમ લાગે કે આ ધંધો કરવાથી આપણને અસામાન્ય નુકસાન જાય એમ છે, તો કોઈપણ પેઢી ગમે ત્યારે આ બજારમાંથી નીકળી શકે છે, બરાબર? તો મુક્ત અવરજવર છે એ પણ ખૂબ જ મહત્ત્વનું અને અગત્યનું પરિબળ છે. ત્યાર પછીનો લક્ષણ છે, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. સ્વાભાવિક વાત છે, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો, વેચનારાઓ અને ખરીદનારાઓ બજાર અંગે, એટલે કે વસ્તુની વર્તમાન કિંમત, વસ્તુની ઉપલબ્ધતા વગેરેનું વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. જો તમારી પાસે બજારનું જ્ઞાન જ ના હોય, વસ્તુની કોઈ ઉત્પાદકનું જ્ઞાન ન હોય, તો તમે બજારમાં પ્રવેશ કરી શકતા નથી. અને કદાચ જો તમે બજારમાં પ્રવેશ કરી જાઓ તો એ ધંધામાં તમે સફળ થતા નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અને ઉત્પાદકો અને વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે, અવેજી કે પૂરક વસ્તુઓ કઈ ગુણવત્તાએ વેચે છે વગેરે જેવી બાબતોથી માહિતીગાર હોય છે. સામેવાળો વ્યક્તિ, જે તમારો હરીફ છે, એ વસ્તુ કઈ કિંમતે વેચે છે અને કઈ વસ્તુ વેચે છે એનું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે. આથી આવા સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે. આપણે ઉપરના લક્ષણમાં જોઈ ગયા કે વસ્તુઓ સમાન ગુણી છે એટલે ઉત્પાદક છે એ એક જ સરખી વસ્તુની અલગ અલગ કિંમત લઈ શકતો નથી અને ખરીદનારા પણ અલગ અલગ કિંમતો ચૂકવવા તૈયાર થતા નથી, બરાબર? એટલે અહીંયા એવું જ કહે છે કે એક જ સરખી વસ્તુઓ છે કે જુદી જુદી કિંમત લઈને ભેદભાવ સર્જી શકતો નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જેવી બાબતોથી સંપૂર્ણ માહિતીગાર હોય છે, જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. ગ્રાહક છે એ બજારનો રાજા છે, બરાબર? એની પાસે દરેક વસ્તુની માહિતી હોય એટલે વધારે પડતી કિંમત છે એ કોઈ પણ ઉત્પાદક લઈ શકતો નથી. આમ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદકના પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એક સરખી કિંમત પ્રવર્તે છે, જેના કારણે બજારમાં માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. મૂલ્ય સાપેક્ષની વ્યાખ્યા આપણે અગાઉ જોઈ ગયા. ત્યાર પછી ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. ઉત્પાદનના સાધનો તમને ખ્યાલ જ છે, તમે અગાઉ ભણી ગયા છો. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના ચાર સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, સંપૂર્ણ ગતિશીલ હોય છે. આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક, વ્યવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે, તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એક સરખી હોય છે. કારણ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે.
અને વારંવાર થતા સ્થળાંતરને ટાળવા પેઢીઓ એકસરખા એક સમાન વળતર આપવાની ફરજ પડે છે. જુઓ, આ એક બહુ સરસ મુદ્દો છે. શ્રમ, મૂડી, નિયોજક અને જમીન. હવે એમાં શ્રમ છે, જો તમે તમારા કર્મચારીઓને સારું વળતર આપશો તો તમારો કર્મચારી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં વિચાર કરશે નહીં, બરાબર. તો અહીંયા તમને એ જ કહે છે કે એ વધુ વળતર આપવા માટે આકર્ષાશે અને વધુને વધુ વળતર આપી અને પોતાને સ્થળાંતરને ટાળવાનો પ્રયત્ન કરશે. ઉત્પાદક પોતે, કારણ કે જેમ નવો ધંધો શરૂ કરવા જાય એમ એને પાછી પહેલેથી શરૂઆત કરવી પડે છે, એટલે બને ત્યાં સુધી એ પોતાના શ્રમ છે અને મૂડી છે એની ગતિશીલતામાં શું કરશે, તો કે ઘટાડો કરવાનો પ્રયત્ન કરશે. ત્યાર પછીનો મુદ્દો, જે લક્ષણ જે છે એ વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. હવે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એમાં લક્ષણમાં શું કહે છે, તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનારા હોય છે. પૂર્ણ હરીફાઈવાળા વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી, જેથી વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે. વાહન વ્યવહાર ખર્ચ ખૂબ જ ઓછો થાય એટલે અહીંયા એ વાહન વ્યવહાર ખર્ચ છે એ નથી થતો એવું કંપનીઓ છે એ ધારી લે છે. તો બાળકો, આ હતું આપણી પાસે પૂર્ણ હરીફાઈવાળા બજારની વ્યાખ્યા અને પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો જે હતા એ આપણે આજે જોઈ ગયા. ત્યાર પછી આપણી પાસે જે બજાર છે એ ઇજારાયુક્ત બજાર છે. પહેલાં તો ઇજારો એટલે શું એ વ્યાખ્યા સમજી લ્યો, આ વસ્તુ ખૂબ જ આપણા માટે મહત્ત્વની છે. પહેલાં જે ત્રણ મુદ્દાઓ મહત્ત્વના છે એ હું તમને કહી દઉં. ઇજારાને ઇંગ્લિશમાં મોનોપોલી કહેવાય, બરાબર છે. એ જે શબ્દ છે એ બે શબ્દોનું મિશ્રણ બનેલું છે, બરાબર છે. એક અને વેચનાર, એવો મોનોપોલી જે છે એનો અર્થ કાઢી શકીએ છીએ. અને આ શબ્દ છે એ ગ્રીક ભાષા ઉપરથી આવેલો છે. હવે એની વ્યાખ્યા જે આપેલી છે એ જોઈ લઈએ ખાસ. જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો એને શું કહેવાય, ઇજાર. પૂર્ણ હરીફાઈમાં શું હતું, ઘણા બધા ઉત્પાદકો, ઘણા બધા ખરીદનારાઓ હતા, બરાબર. કોઈ એક વ્યક્તિ છે એનો ઇજારો હતો નહીં, એટલે કે એક વ્યક્તિ જે એક પેઢી છે, એક ઉત્પાદક છે, એનું વર્ચસ્વ પૂર્ણ હરીફાઈમાં હોતું નથી. જ્યારે ઇજારાયુક્ત બજારમાં કોઈ એક જ વ્યક્તિ કે પેઢી છે એનો અંકુશ હોય છે. બીજી વ્યાખ્યા, વસ્તુઓ એક જ વેચનાર એટલે ઇજારાદાર. એક જ વસ્તુ વેચનાર એક જ વ્યક્તિ હોય તો એને શું કહેવાય છે, ઇજારો. અને કોઈ એક જ પેઢીનો અંકુશ હોય બજાર ઉપર તો એને પણ શું કહેવાય છે, ઇજારો. હવે આ ઇજારો જે છે એના લક્ષણો જે છે એ અલગ અલગ પ્રકારના આપણને લક્ષણો આપેલા છે. એ ઇજારાના લક્ષણો જે છે એ આપણે એક પછી એક જોઈ જઈએ, બરાબર છે. ઇજારાના લક્ષણો જે આપણને આપેલા છે એ ઇજારાના લક્ષણમાં પહેલું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદદાર. સ્વાભાવિક વાત છે કે કોઈ એક જ વ્યક્તિનું બજાર ઉપર અંકુશ ક્યારે હોય, જ્યારે એ વસ્તુ બનાવનારી વ્યક્તિ પોતે એકલો હોય અને એને ખરીદનારાઓ અનેક હોય છે. જો આપણે એક વખત વાંચી જઈએ, ઇજારાવાળા બજારમાં વસ્તુઓ ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, જે બજારમાં વસ્તુના પુરવઠા ઉપર શું ધરાવે છે, કાબુ. એને એમ લાગે કે આટલા એકમોનું જ ઉત્પાદન કરવું છે એટલે એટલા એકમોનું જ ઉત્પાદન કરે, પછી ખરીદદારાઓ ગમે એટલા હોય એની સાથે એને કોઈ નિસ્બત હોતો નથી, એટલે જ એની વસ્તુની કિંમત વધે. જેને ઇજારાદાર કહેવામાં આવે છે. બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. એ પોતે જ વસ્તુ બનાવનાર છે, એ જે વસ્તુ બનાવશે એ જ વસ્તુ માર્કેટમાં વેચાશે, એટલે સ્વાભાવિક વાત છે કે એ સિવાય કોઈ વ્યક્તિ ઉત્પાદક તરીકે હોતો નથી, એને ઇજારાદાર કહેવામાં આવે છે. ત્યારબાદ જુઓ તો આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ નથી, માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. એ જે કિંમત નક્કી કરશે એ જ કિંમત તે વસ્તુ બજારમાં વેચાશે, કારણ કે એક જ વ્યક્તિ છે એ વસ્તુ વેચનાર છે. આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે.
એ પ્રાઇસ મેકર છે, એ જ વસ્તુની જે કિંમત નક્કી કરશે એ જ વસ્તુની કિંમતે વસ્તુ માર્કેટમાં વેચાશે. બરાબર? તો આ એક સૌથી મહત્ત્વનું લક્ષણ પ્રાઇસ મેકર જે છે એ આપણા માટે ઇજારાનું મહત્ત્વનું લક્ષણ ગણાવી શકાય. ત્યાર પછી બીજું લક્ષણ છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. હવે વિચારો, અવેજી વસ્તુ છે જ નહીં, ઉત્પાદક એક જ છે, બનાવનાર એક જ વ્યક્તિ છે અને વેચનાર એ જ છે, તો અવેજી વસ્તુ મળવાનો પ્રશ્ન આવતો નથી. જુઓ શું કહે છે, શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારાદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈ પણ પ્રકારની અવેજી એટલે કે સમાનતા ધરાવતી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય એવું અસ્તિત્વ જણાતું નથી અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે. સાવ પછી ઇજારાયુક્ત બજારમાં તમે વિચારો તો એના જેવી વસ્તુ કોઈ બનાવી જ ના શકે એ થોડીક શક્યતાઓ ઓછી દેખાય. જેમાં નજીકની અવેજી વસ્તુઓનો અભાવ હોય છે એટલે કે તેને દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા છે કે ભલે એના જેવી જ નહીં પણ એના કરતાં થોડીક અલગ પણ વસ્તુઓ મળી શકે ખરી. જુઓ તમને ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખ આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી કે બીજી કોઈ રેલવેની કંપનીમાં ટિકિટ મળી શકતી નથી કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. તો ત્યાં રેલવેનો શું છે ઇજારો, જે તારીખની તમારે ટિકિટ જોઈએ છે રેલવેમાં અવેલેબલ ન હોય તો તમને ટિકિટ મળી શકતી નથી. જ્યારે તે ચોક્કસ સમય અને તારીખ મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજીની રૂપે વિમાની સેવા અથવા તો અન્ય વાહન વ્યવહાર સેવાનો ઉપયોગ થઈ શકે છે. રેલવે એટલે રેલવે, ઇન્ડિયન ગવર્મેન્ટ છે. બરાબર? હવે એ જ એ વસ્તુની ટિકિટ તું ખરીદ વેચાણ કરી શકે છે અને એમાં તમારે ટ્રાવેલિંગ કરવું હોય તો તમારે ટિકિટ ખરીદવી પડે. એટલે એ ત્યાં શું થયો ઇજારો. પણ એવું જરૂરી નથી કે તમારે રેલવેમાં જ મુસાફરી કરવી, તમે પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં જઈ શકો છો, તમે એસટીમાં જઈ શકો છો, તમે પ્લેનમાં જઈ શકો છો. તો આને શું કહેવાય, તો કે નજીકની અવેજીની વસ્તુઓ. ત્યાર પછી નવી પેઢીઓનો પ્રવેશ પર અંકુશ. ઇજારાવાળા બજારમાં ઇજારાદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. ઇજારાનો અર્થ એટલે કે ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ, એ એક જ વ્યક્તિ હોય. આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય છે, તેમ છતાં તેને સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારાદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમતો પર કાબુ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. એની પાસે કોઈ હરીફાઈ છે જ નહીં, પણ જો એના નફાથી આકર્ષાઈને કોઈ વ્યક્તિ જે છે એ ઉદ્યોગમાં પ્રવેશે તો એને એ અટકાવી શકતો નથી. પણ અનેક પાસાઓ છે એ પેઢીને નવા પ્રવેશ માટે અવરોધે છે, જેથી કરીને ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી. ત્યાર પછીનું લક્ષણ કિંમત અથવા વેચાણ પર કાબુ. ઇજારાવાળા બજારમાં ઇજારાદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. આ મુદ્દો હું તમને મારી રીતે સમજાવી દઉં. હવે સમજો કે કિંમત અને વેચાણ પર કાબુ, એને એમ લાગે કે ભાઈ 10 લાખ એકમોની માંગ છે તો એ 8 લાખ એકમોનું જ ઉત્પાદન કરશે, એટલે 2 લાખ એકમોની ઘટ પડશે, એટલે માણસો એ વસ્તુઓ ખરીદવા માટે થઈને આગળ આવશે. હવે સ્વાભાવિક વાત છે કે માંગ કરતાં જો પુરવઠો ઓછો હોય તો વસ્તુની કિંમતમાં શું થવાનો છે વધારો, અને વસ્તુની કિંમત જેમ ઊંચી હોય તેમ એ વસ્તુનું વેચાણ ગમે તે કિંમતે થતું હોય પણ ખરીદનારને ખરીદવું પડે છે કારણ કે એના સિવાય એ વસ્તુનું ઉત્પાદન કરનાર કોઈ છે નહીં. એટલા માટે કહે છે કે કિંમત અને વેચાણ પર એક જ વ્યક્તિનો કાબુ હોય છે. ત્યાર પછી અસામાન્ય નફો. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી ઇજારાદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિમાં પ્રવેશે છે અને એનો લાભ લઈ શકે છે. અહીં વસ્તુઓ વેચનાર કિંમત ઊંચી રાખતો હોય છે જેથી તેને સરેરાશ ખર્ચની ઊંચી કિંમત રાખી અને શું મેળવે નફો. એક જ વ્યક્તિ ઉત્પાદક છે ધારે તે કિંમત લઈ શકે એમ છે, સ્વાભાવિક વાત છે કે એના નફામાં શું થવાનો છે વધારો. કિંમત ભેદભાવ. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી, જેથી ઇજારાદાર ઘણીવાર આ તકનો લાભ લેવા માટે એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમતો વસૂલી શકે છે. એક જ વ્યક્તિ ઉત્પાદક છે,
દરેક વસ્તુની અલગ અલગ કિંમત એ નક્કી કરે અને દરેક વસ્તુની અલગ અલગ કિંમત લે છે. આમ સરવાળે ઇજારાદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરીને દાખલા તરીકે ડાક્ટર એક જ સરખી દવા, એક જ સરખી ટ્રીટમેન્ટ, પણ બધાના ભાવ કેવા હોય છે? અલગ અલગ. પેઢી એ જ ઉદ્યોગ હોય છે. વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, બરાબર. એ એકમ છે કે જે સ્વતંત્ર છે અને વસ્તુનું ઉત્પાદન કરે છે, બરાબર. જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી છે, અને આવા ઉદ્યોગોમાં પેઢીઓનો સમૂહ પણ આ એક જ પેઢી થાય, કારણ કે ઉત્પાદક પોતે એક જ છે. માટે કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે, બરાબર. જનરલી પેઢી અને ઉદ્યોગ અલગ અલગ વસ્તુ છે, પણ અહીંયા જે પેઢી છે એ જ ઉદ્યોગ છે, એટલે પછી વધારે કંઈ આપણે જોવાનું રહેતું નથી, બરાબર. તો અહીંયા આપણો ઇજારો જે છે એની વ્યાખ્યા અને એના લક્ષણો કમ્પ્લીટ કર્યા. આજના લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારની વ્યાખ્યા અને એના લક્ષણો જોયા, તેમજ આપણે ઇજારાવાળા બજારની વ્યાખ્યા અને તેના લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું, જે અલ્પહસ્તક ઇજારાના વ્યાખ્યાઓ અને એના લક્ષણો જે છે એ આપણે જોવાના છે, તેમજ ઇજારાયુક્ત હરીફાઈ છે તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે, પણ એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધીમાં થિયરી છે એ તમે વાંચીને કમ્પ્લીટ કરી નાખજો.